જામનગર ચકચર એવા નિશા ગોલ્ડરિયા ફાયરિંગ પ્રકરણમાં નવો વરાંગ. નિશા ગોલ્ડરિયાની ઓડિયો ક્લિપ વાયરલ. જામનગરમાં નિશા ગોંડલિયાના ફાયરિંગ પ્રકરણમાં નવો વરાંગ સામે આવ્યો. એટીએસ અમદાવાદથી બે આરોપીને ઝડપી પાડ્યા બાદ નિશાએ જ ફાયરિંગ કરાવ્યાની ઘટના સામે આવ્યા બાદ નવો વરાંક આવ્યો છે. નિશા ગોંડલિયાએ કથિત પોતાનો ઓડિયો વાયરલ કરી ગંભીર આક્ષેપો કર્યા. પોતાની સામે ધૃતિ રાણા પરિયા કાવતરું રચી અને કથિત ઓડિયોમાં નિશા ગોંડલિયાએ કાકરૂદી કરી. આ નિશા ગોંડલિયાના ઓડિયો ક્લિપ અંગે જેડેશ ટીવી પુષ્ટિ નથી કરતું. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. જામનગર આજ રોજ હું મીડિયાના માધ્યમથી એસપી સાહેબ જામનગર, પાટિયા સાહેબ અને ખંભાળિયા એસપી સાહેબ અને સરકાર સમક્ષ રજૂઆત કરું છું અને ન્યાયની માંગણી કરું છું. મારા ઉપર થયેલા ફાયરિંગમાં 4 જાન્યુઆરીના રોજ એટીએસ વિભાગની અંદર બે આરોપીઓને લઈ આવી અને ખોટી કબૂલાતો કરાવી અને મારા ઉપર ફરી એક વખત ધૃતિ જયેશ રાણપરિયા જામનગરના અગ્રણી સાથે બ્લેકમેલિંગ કરી અને મારા ઉપર ષડયંત્ર રચાવવામાં આવ્યું છે અને ગુત્સી એક્ટના આરોપી જે જેલ હવાલે છે એના માટે થઈ કેસ વાઇન્ડ અપ કરવાની મોટી ગેમ કરી અને મને ફસાવવા માટે મોટું ષડયંત્ર ફરી એક વખત કરવામાં આવેલું છે. મને કે મારા પરિવારને કાંઈ બી થઈ જાય તો ધૃતિ જયેશ રાણપરિયા એ અને અને એના સાથીદારો જે મેં ફરિયાદમાં કીધેલું છે મને અવારનવાર બદનામ કરી હેરાન કરી અને ફસાવવાની કાયમ કોશિશો કરી છે એ લોકોને સજા થવી જોઈએ. મહેરબાની કરી અને મને ન્યાય આપો. સરકાર સમક્ષ મારી રજૂઆત છે. ધૃતિ જયેશ રાણપરિયાએ જામનગરના આહિર અગ્રણીને બ્લેકમેલ કરી અને મારા ઉપર ફાયરિંગ કરાવેલા છે જેનું તેમના કોલ ડિટેલ અને મહત્વના પુરાવાઓ અને મોટા રાજકારણીઓ સાથે સંડોવણી રાખી અને બધા મહત્વના પુરાવા હું જલ્દી રજૂ કરું છું સરકાર સમક્ષ અને મને કાંઈ પણ થઈ જાય તો તેના જવાબદાર ધૃતિ જયેશ રાણપરિયા અને જેના ઉપર મેં ફરિયાદ કરી છે એ બધા.